नमस्कार विद्यार्थी मित्रों, जय हिंद, जय भारत। विद्यार्थी मित्रों, गई काले आपने यूनिट 6 स्ट्राइक अगेंस्ट वॉर जेनो प्रथम लेक्चर शीखिया हता। आजे बीजा लेक्चर नी शुरुआत करिए। ये पहला आपने प्रथम लेक्चर मा जे कई शीखिया हता तेनु भाषांतर एक वक्त जोई लईए। तो शुरुआत करिए। मारा भला एवा मित्रों, न्यूज़पेपरना तंत्रीओ अने ए बीजा लोको के जे मारी उपर दया राखवा माटे व्यथित छे, ए बधाज ने कहेवा माटे मारी पासे अमुक शब्द छे। अमुक लोको दुखी छे कारण के तेवो एवी कल्पना करे छे के हूँ ए बिन सिद्धांतवादी व्यक्तिओना हाथनी कठपुतळी छू, जे मने न गमता कारणों स्वीकारवा माटे समझावे छे अने मने एना प्रचारनू माध्यम बनावे छे। तो चालो हवे आ बधाने पहली अने छेल्ली वार समझावी देवामां आवे छे के मारे तेवोनी दया जोईती नथी। हूँ तेवोमांथी एक साथे मारी जग्यानी अदला बदली करीश नहीं। जेना विषे हूँ वात करी रही छूँ ए हूँ जाणूज छू। मारा माहितीना स्त्रोत बीजा कोई व्यक्तिना माहितीना स्त्रोत जेटला ज सारा अने विश्वसनीय छे। मारी पासे पण इंग्लेंड, फ्रांस, जर्मनी अने ऑस्ट्रियाना न्यूज़पेपरो अने मेगेजिन्स छे के जेने हूँ मारी पोतानी जाते वाँची सकूँ छू। ए बधा ज न्यूज़पेपरना एडिटर्स के जेने हूँ मळी छू ए आ काम न करी शके। ए मारी जेम चार देशना न्यूज़पेपर अने सामायिक न वाँची शके। तेवोमांथी मोटा भागनाए फ्रेंच अने जर्मन ट्रांसलेटरनी मदद लेवी पड़े छे। नहीं आवुं कहीने पण हूँ ए एडिटर्सनो उत्साह नहीं घटाडू। हकीकते તેઓ કામના બોજથી દબાયેલા અને એકદમ ગેરસમજદાર વર્ગ છે। ચાલો તેઓને યાદ અપાવી દઉં કે જો હું તેઓની સિગરેટના છેડે સળગતી આગને જોઈ શકતી નથી તો તેઓ પણ મારી જેમ અંધારામાં સોયમાં દોરો પરોવી શકે નહીં। તો જેન્ટલમેન, જે બધું હું કહું છું એ એકદમ ન્યાયનું ક્ષેત્ર છે અને પક્ષપાત વગરની વાત છે। હવે હું અર્થતંત્ર સામેની અને યુદ્ધની તૈયારી સામેની લડાઈમાં પ્રવેશી ચૂકી છું। આ લડાઈ આર પારની લડાઈ થવાની છે અને હું એમાં પીછેહઠ નહીં કરું। આગળ વધીએ। ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ, સિસ્ટમની બધી જ મશીનરી હેઝ બીન સેટ ઇન મોશન, એક જ ગતિમાં સેટ કરવામાં આવી છે। મોશન એટલે ગતિ, આખે આખી સિસ્ટમ એક જ લયમાં કામ કરે છે। નીચલા વર્ગના કર્મચારીથી માંડીને ઉપલા વર્ગના કર્મચારી સુધીમાં જે કોઈનો સમાવેશ થાય છે એ બધા જ એક જ લયમાં કામ કરે છે। એબોવ ધ કમ્પ્લેન્ટ ફ્રોમ ધ વર્કર્સ, કામદારો તરફથી થતી ફરિયાદ કરતા ઉપર, એન્ડ એબોવ ધ ડીન ઓફ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર, અને કામદારો તરફથી થતા વિરોધના કોલાહલથી ઉપર, કામદારોની ફરિયાદ અને કામદારોના વિરોધથી એ ઉપર, ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી, સત્તાધારી પક્ષનો અવાજ સાંભળવામાં આવે છે। ઓથોરિટી એટલે સત્તાધારી પક્ષ। હેલન કેલર પોતાની સ્પીચમાં એવું કહે છે કે આખે આખી સિસ્ટમ એક જ ગતિમાં કામ કરે છે। કામદારો તરફથી થતી ફરિયાદ, કામદારો તરફથી થતો પ્રોટેસ્ટ એટલે કે વિરોધ, એના કરતાં વધારે સત્તાધારી પક્ષનો અવાજ સાંભળવામાં આવે છે। મતલબ કે
કે કામદારોનો કોઈ અવાજ સાંભળવા વાળું નથી, કામદારોની કોઈ ફરિયાદો સાંભળવાનું નથી. આગળ ઇટ સેઝ, આ બાબત એવું કહે છે કે ફ્રેન્ડ્સ, મિત્રો, ફેલો વર્કમેન, સાથી કામદારો, પેટ્રિયટ્સ, દેશભક્તો, યોર કન્ટ્રી આર ઇન ડેન્જર, તમારો દેશ હવે ખતરામાં છે. આ બધી જ બાબતો એવું કહે છે મિત્રો, સાથી કામદારો, દેશવાસીઓ, કે હવે તમારો દેશ ખતરામાં છે. ધેર આર ફોર્સ ઓન ઓલ સાઈડ, ઓન ઓલ સાઈડ ઓફ અસ. વાક્યની શરૂઆતમાં ધેર આવે તો ધેરનો કાંઈ અર્થ ન થાય. ફોર્સ એટલે દુશ્મનો. ધેર આર ફોર્સ ઓન ઓલ સાઈડ્સ, ઓન ઓલ સાઈડ્સ ઓફ અસ. આપણી ચારેય બાજુ દુશ્મનો જ છે. ધેર ઇઝ નથિંગ બિટવીન અસ એન્ડ અવર એનિમી. એનિમીઝ એટલે દુશ્મનો. ધેર ઇઝ નથિંગ બિટવીન અસ એન્ડ અવર એનિમીઝ. આપણી અને આપણા દુશ્મનોની વચ્ચે કાંઈ નથી, એક્સેપ્ટ સિવાય કે પેસેફિક ઓશન એન્ડ એટલેન્ટિક ઓશન. સિવાય કે પેસેફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર. આપણી અને આપણા દુશ્મનોની વચ્ચે પેસેફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર સિવાય કાંઈ નથી. લુક એટ, એ બાબતની સામે જુઓ. વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ, જે ઘટના બેલ્જિયમ સાથે બની છે. વોટ જેનો એક અર્થ જે થાય, જે ઘટના બેલ્જિયમ સાથે બની છે એની સામે તો જુઓ. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. ફેટ એટલે ભાગ્ય. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. સર્બિયાના નસીબને તો ધ્યાનમાં લ્યો. બેલ્જિયમ, સર્બિયા આ બધા દેશ છે. હેલન કેલર પોતાની સ્પીચમાં એવું પણ કહે છે કે મિત્રો, પેસેફિક મહાસાગર અને એટલેન્ટિક મહાસાગર સિવાય આપણી અને આપણા દુશ્મનોની વચ્ચે કંઈ નથી. બેલ્જિયમ સાથે જે ઘટના બની છે એને તો જુઓ. સર્બિયાના નસીબને તો ધ્યાનમાં લ્યો. આ બે દેશ પાસેથી તો કંઈક શીખો. વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ. લો વેજીસ એટલે ઓછું વેતન. વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ. શું તમે ઓછા વેતન માટે બોલશો? વેન યોર કન્ટ્રી, યોર લિબર્ટીઝ આર ઇન ડેન્જર. કે જ્યારે તમારો દેશ, તમારી સ્વતંત્રતા ખતરામાં હશે, જ્યારે તમારો દેશ, તમારી સ્વતંત્રતા આ બધું જ ખતરામાં હશે, ત્યારે તમે ઓછા વેતનની માટે બોલશો? એટલે માલિકો, સરકાર એ કામદારોને એવું કહે છે કે ઓછા વેતનની માગણી કરોમાં, અને દેશ અને દેશ માટે લડવા તૈયાર થઈ જાઓ. જો તમારો દેશ જ ખતરામાં હશે તો ઓછું વેતન મળે કે વધુ વેતન મળે એનો કાંઈ અર્થ જ નહીં રહે, કારણ કે તમે પોતે જ ગુલામ હશો. તો જ્યારે તમારો દેશ, તમારી સ્વતંત્રતા ખતરામાં હશે ત્યારે તમે ઓછા વેતન માટે ગણગણશો? વોટ આર ધ માઇઝરીસ. માઇઝરીસ એટલે દુઃખ. વોટ આર ધ માઇઝરીસ. એવા તો ક્યાં દુઃખ છે, એવા તો તમને ક્યાં દુઃખ છે. વિચ યુ એન્ડ યોર, કે જે તમે સહન કરો છો.
कंपेर टू द ह्यूमिलिएशन ऑफ हैविंग ए विक्टोरियस जर्मन आर्मी सेल अप द ईस्ट रिवर. ह्यूमिलिएशन एटले अपमान, विक्टोरियस एटले विजेता, अने सेल अप એટલે નદીમાં કે સરોવરમાં કે દરિયામાં વિહાર કરવો. તે તો હેલન કેલર કહે છે, વોટ આર ધ માઇઝરીસ યુ એન્ડ યોર. એવા તો તમને ક્યાં દુઃખ છે કે જે તમે સહન કરો છો. કમ્પેર ટુ હ્યુમિલિએશન ઓફ વિક્ટરિયસ જર્મન આર્મી સેલ ઓફ ધ ઈસ્ટ રિવર. ઉલટેથી, નદીના પૂર્વ ભાગમાં વિહાર કરતો વિજેતા જર્મન લશ્કરના અપમાનની સરખામણીએ, નદીના પૂર્વ ભાગમાં વિહાર કરતો વિજેતા જર્મન લશ્કરના અપમાનની સરખામણીએ તમને તો એવા ક્યાં દુઃખ છે કે જે તમે સહન કરો છો. કારણ કે તમારા કરતાં વધારે દુઃખ તો જર્મન લશ્કરને છે, જે વિજેતા હોવા છતાં પણ એણે અપમાન સહન કરવું પડ્યું. ક્વીટ યોર ગ્રમ્બલિંગ, ફરિયાદ કરવાનું છોડો. ક્વીટ એટલે છોડવું, ફરિયાદ કરવાનું છોડો. ગેટ બિઝી, કામમાં વ્યસ્ત બની જાઓ. એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇટ્સ એન્ડ યોર ફ્લેગ. અને તમારો મોરચો અને તમારા ધ્વજનું રક્ષણ કરવા માટે તૈયાર થઈ જાઓ. ફાયર સાઇડ એટલે મોરચો. ફરિયાદ કરવાનું છોડો, કામમાં વ્યસ્ત બનો. તમારો મોરચો અને તમારા દેશના ધ્વજની રક્ષણ કરવાની તૈયારી કરો. ગેટ એન આર્મી, સ્થળ સેનામાં જોડાઓ. ગેટ એ નેવી, નૌકા સેનામાં જોડાઓ. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ, આક્રમણકારીઓને મળવા માટે તૈયાર રહો. લાઇક ધ લોયલ હાર્ટેડ ફ્રીમેન યુ આર, જેમ કે તમે તમારા દેશના વફાદાર સ્વતંત્ર વ્યક્તિ છો એવી રીતે. લોયલ એટલે વફાદાર, લોયલ હાર્ટેડ એટલે વફાદાર. તો તમે તમારા દેશના સ્વતંત્ર વ્યક્તિ છો એવી રીતે આક્રમણકારીઓને મળવા માટે તૈયાર રહો, એને જવાબ આપવા માટે તૈયાર રહો. વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ, શું કામદારો આ ઝાડમાં ફસાઈ જશે. સરકાર કામદારોને પ્રથમ વિશ્વયુદ્ધમાં જોડાવાનું કહે છે. માલિકો કામદારોને પ્રથમ વિશ્વયુદ્ધમાં જોડાવાનું કહે છે. એને એમ પણ કહે છે કે ઓછા વેતનની માગણી નહીં કરો, દેશનું રક્ષણ કરવા તૈયાર રહો. તો શું કામદારો આ ઝાડમાં ફસાઈ જશે. વિલ ધે બી ફૂલ્ડ અગેઇન, શું તેઓને ફરીથી મૂર્ખ બનાવવામાં આવશે. આઈ એમ અફ્રેડ સો, મને એનો જ ડર લાગે છે. એ જ બાબતનો ડર લાગે છે કે માલિકો એના સારા સારા શબ્દોથી કામદારોને ફરીથી આ ઝાડમાં ફસાવી દેશે, કામદારોને ફરીથી મૂર્ખ બનાવશે. પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. સસેપ્ટેબલ એટલે સંવેદનશીલ, અને ઓરેટરી એટલે ભાષણ અથવા વાકચાતુર્ય. તો પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. લોકો આ પ્રકારના વાકચાતુર્ય સામે હંમેશા સંવેદનશીલ બની જાય છે. લોકોની પણ એક ખાસિયત હોય છે કે એને કોઈ સારા સારા શબ્દો કહે તો એની ઝાડમાં ફસાઈ જાય છે. વર્કર્સનો, કામદારો જાણે જ છે કે ધે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર. એક્સેપ્ટ એટલે ના સિવાય,
કામદારોએ જાણે છે કે ધે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. કામદારો પણ જાણે છે કે એના માલિકો સિવાય એના કોઈ દુશ્મનો નથી. એના માલિકો જ એ જ એના સાચા દુશ્મનો છે, જે એનું શોષણ કરે છે, સારા સારા શબ્દો બોલીને એને એની ઝાડમાં ફસાવે છે. વર્કર્સનો કામદારો જાણે છે કે ધેર સિટીઝનશીપ પેપર્સ, તેના નાગરિકત્વના પ્રમાણપત્રો, સિટીઝનશીપ પેપર્સ એટલે આપણું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે. કામદારો જાણે છે કે ધેર સિટીઝનશીપ પેપર આર નો વોરંટ ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન. કામદારો જાણે છે કે એના નાગરિકત્વના પ્રમાણપત્રો એની પત્ની અને એના બાળકોની સલામતીની કોઈ ખાતરી નથી. વોરંટ એટલે ખાતરી. કામદારોને ખબર છે કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ ધારણ કરી લેવાથી એના પત્ની કે બાળકોની કોઈ સલામતીની ખાતરી નથી. તે નો ધેટ કામદારો જાણે છે કે ઓનેસ્ટ સ્વેટ, ઈમાનદારીનો પરસેવો, પર્સિસ્ટન્ટ ટોઇલ, એકધારી કરેલી મહેનત, ટોઇલ એટલે શ્રમ અથવા મહેનત, યર્સ ઓફ સ્ટ્રગલ્સ, સંઘર્ષના વર્ષો, બ્રિંગ ધેમ નથિંગ, એના માટે કાંઈ લાવશે નહીં સિવાય કે ફાઇટિંગ, લડાઈ. કામદારો જાણે છે કે ઈમાનદારીનો પરસેવો, અત્યાર સુધી કરેલી એકધારી મહેનત, વર્ષોનો સંઘર્ષ, એના માટે લડવા સિવાય બીજું કાંઈ નહીં લાવે. યેટ છતાં પણ ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ, છતાં પણ એના મૂર્ખ હૃદયમાં ઊંડે સુધી, ધે બિલીવ, તેઓ એવું માને છે કે ધે કન્ટ્રી એ તેઓનો દેશ છે. કામદારોને ખબર છે કે જે દેશમાં પોતે રહે છે એ દેશમાં પોતાની, પોતાની પત્નીની, પોતાના બાળકોની કોઈ સલામતી નથી. છતાંય પોતાના મૂર્ખ હૃદયમાં તેઓ જે તે દેશને પોતાનો દેશ માને છે. ઓહ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, અરે આ ગુલામોનું કેવું મિથ્યા અભિમાન. વેનિટી એટલે મિથ્યા અભિમાન, અને સ્લેવ્સ એટલે ગુલામ. કામદારોને બધી જ ખબર છે કે પોતાનું શોષણ થાય છે. આ માલિકો એને કંઈ કરી આપવાના નથી. અંતે આવા વિશ્વયુદ્ધ થશે તો એમાં લડવા માટે પણ ધકેલી દેશે. તેઓની પોતાની કે પોતાના પરિવારની કોઈ સલામતી નથી. છતાંય આ કામદારો, માલિકો અને સરકારના શબ્દ ઉપર જે તે દેશને પોતાનો દેશ માને છે. અરે આ ગુલામોનું કેટલું દેશ પ્રત્યેનું ખોટું અભિમાન છે. કારણ કે જે દેશ એને કંઈ આપી શકવાનો નથી એ દેશનું એ અભિમાન રાખે છે. મિત્રો, અહીંયા આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીએ. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે હેલન કેલરની યુદ્ધ સામેની સ્પીચ આગળ વધારશું.